હાય ગાઈસ, તો હું તમને બીકોમ સેમ 3 માં એકમ પ્રથમમાં આગળનો દાખલો ભણાવવા જઈ રહ્યો છું. ઠીક છે, તો જુઓ આગળનો દાખલો તમને સ્ક્રીન પર દેખાય છે. ઓકે, કોઈ એક વસ્તુના ઉત્પાદન માટે વપરાયેલ માલ સામાન ખર્ચ 2,00,000 છે, પ્રત્યક્ષ મજૂરી 1,80,000 છે, કારખાના પ્રવેશ ખર્ચ 80,000 છે, શરૂઆતનો અર્ધ તૈયાર માલનો સ્ટોક છે 20,000 અને છેવટનો અર્ધ તૈયાર માલ છે 24,000. જો તે અર્ધ તૈયાર માલ નંબર 1 પ્રાથમિક પડતરના ધોરણે આપવામાં આવે તો, ને જો નંબર 2 જો કારખાનાની પડતરના ધોરણે આપવામાં આવે તો. ઠીક છે, તો આપણે પહેલી વાત કરીશું. શું વાત કરીશું? કે અર્ધ તૈયાર માલ પ્રાથમિક પડતરના ધોરણે આંકવામાં આવે ત્યારે. ઠીક છે, ઓકે, કઈ નહીં કીધું હોય તો પણ તમારે આ રીતે જ ગણવાનું દાખલો. ઠીક છે, ઓકે ઓકે, કઈ કીધું નહીં હોય દાખલામાં તો તમને આ રીતે જ દાખલો ગણવો પડે. ઠીક છે, ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. વિગત અને રકમ. ઠીક છે, એકમ પડતર પત્રક. તો પહેલા શું આવશે? માલ સામાન તમને આપી દીધું છે. માલ સામાન ખર્ચ, કોઈ બી વસ્તુનું ઉત્પાદન કરવા માટે પહેલા આપણે માલ સામાન જોઈએ. તો માલ સામાન ખર્ચ કેટલો છે? 2,00,000. ઠીક છે, પછી માલ સામાનને પ્રોસેસ કરવા માટે આપણને જોઈએ મજૂરો. તો મજૂરો પર શું આપવી પડે? મજૂરી આપવી પડે. તો પ્રત્યક્ષ મજૂરી, તો કેટલી છે પ્રત્યક્ષ મજૂરી? 1,80,000. ઠીક છે, ચલો અન્ય પ્રત્યક્ષ ખર્ચ તો છે નહીં મળે. ઠીક છે, હવે તમારે પ્રાથમિક પડતર પહેલાં શું કરવાનું? અર્ધ તૈયાર માલના સ્ટોક લેવાના છે. આપણે કીધું જ છે અર્ધ તૈયાર માલનો સ્ટોક પ્રાથમિક પડતરના ધોરણે, એટલે પ્રાથમિક પડતર પહેલાં લખવાનું. ઠીક છે, કઈ નહીં કીધું હોય તો પણ આ જ રીતે આવે. ઠીક છે, તો લઈ ગયા પ્લસ અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતનો સ્ટોક તો પ્લસ થાય. ઠીક છે, અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક તો કેટલો આવ્યો છે ટોટલ? 20,000. ને માઇનસ અર્ધ તૈયાર માલનો છેવટનો સ્ટોક. ઠીક છે, તો છેવટનો સ્ટોક આવ્યો છે 24,000. ઓકે, ઠીક છે, ચાલો તો આ પૂરું થાય છે. અહીંયા મળશે આપણને પ્રાથમિક પડતર. શું મળશે? પ્રાથમિક પડતર તો કેટલી મળશે જોઈએ? 2,00,000 વત્તા 1,80,000 વત્તા 20,000 માઇનસ 24,000. ઠીક છે, આ શું છે? માઇનસ છે. ઓકે, એટલે 3,76,000 કેટલી મળશે પ્રાથમિક પડતર? 3,76,000. ઠીક છે, પ્રાથમિક પડતરમાં શું આવે? માલ સામાન ખર્ચ વત્તા મજૂરી વત્તા અન્ય પ્રત્યક્ષ ખર્ચ વત્તા અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક માઇનસ અર્ધ તૈયાર માલનો છેવટનો સ્ટોક, એટલે શું મળે આપણને? પ્રાથમિક પડતર. પ્રાથમિક પડતર આવી જાય તો આપણને આવે શું છે? કારખાના પરોક્ષ ખર્ચ. તો કારખાના પરોક્ષ ખર્ચ, તો દાખલામાં કારખાના પરોક્ષ ખર્ચ ડાયરેક્ટ આપી દીધા છે 80,000. ઓકે, તો કારખાના પરોક્ષ ખર્ચ પ્લસ કરીએ એટલે આપણને મળે કારખાના પડતર. ઠીક છે, તો 3,76,000 વત્તા 80,000 એટલે કે 4,56,000. શું મળી આપણને? કારખાના પડતર. ઠીક છે, તો અહીંયા પહેલી રીત પૂરી થઈ. હંમેશા તમારે આ રીતે જ દાખલો ગણવાનો. ઠીક છે, કઈ કીધું હોય કે નહીં કીધું. ઠીક છે, અર્ધ તૈયાર માલનો સ્ટોક હંમેશા પ્રાથમિક પડતર પહેલા જ આવશે. કે લેવો, તો આ પહેલી માહિતી આપણી પૂરી થઈ. ઠીક છે, હવે આપણે લઈએ બીજી માહિતી કે અર્ધ તૈયાર માલનો સ્ટોક કઈ રીતે કારખાના પડતરના ધોરણે આંકવામાં આવે ત્યારે. ઠીક છે, ઓકે, તો આ તો આપણે બીજી રીતે આવી છે અર્ધ તૈયાર માલના ને તે રીતે ગણવાનું છે કારખાના પડતરના ધોરણે આંકવામાં આવે ત્યારે. ઠીક છે, તો દાખલો એ રીતે જ ગણવાનું છે, ખાલી થોડોક ડિફરન્સ. ઠીક છે, તો પહેલાં તો હંમેશા આવશે માલ સામાન ખર્ચ. તો માલ સામાન ખર્ચ આપણને દાખલામાં આપ્યું જ છે 2,00,000. ઓકે, પછી શું આવે? પ્રત્યક્ષ મજૂરી. ઓકે, તો એ પણ આપી છે 1,80,000. ઓકે, ઠીક છે, હવે આપણે શું કરતા હતા? અર્ધ તૈયાર માલનો સ્ટોક અહીંયા લખતા હતા, પણ હવે અહીં લખવાનું નથી. કારણ કે એ લોકો કારખાના પડતરના આધારે કીધું છે. કોના આધારે? તો કારખાના પડતર પહેલા લખવાનું. ઠીક છે, એટલે અહીં આવશે નહીં. એટલે આપણે અહીંયા શું લખીએ? પ્રાથમિક પડતર કેટલા થાય ટોટલ? 3,80,000 આવશે. 3,80,000 પ્રાથમિક પડતર. ઠીક છે, હવે શું આવશે? કારખાના પરોક્ષ ખર્ચ. ઓકે, તો કારખાના પરોક્ષ ખર્ચા જે તમને ડાયરેક્ટ આપેલા જ છે જો અંદર 80,000. ઓકે,
હવે તમારે લખવાનો છે અર્ધ તૈયાર માલનો સ્ટોક, કેમ કે કારખાના પડતરના આધારે એનો મતલબ કારખાના પડતર પહેલા તમારે એનો સમાવેશ કરવાનો, ઠીક છે? તો વત્તા અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક, તો કેટલો છે અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક? 20,000. કેટલો છે? 20,000. ઓકે, માઇનસ અર્ધ તૈયાર માલનો છેવટનો સ્ટોક, તો અર્ધ તૈયાર માલનો છેવટનો સ્ટોક છે 24,000. ઓકે, ચાલ, એ કેવો છે? માઇનસ, ઠીક છે? તો જુઓ, 380,000 પ્રાથમિક પડતર વત્તા 80,000 કારખાના ખર્ચા વત્તા 20,000 અર્ધ તૈયાર માલનો સ્ટોક ને માઇનસ અર્ધ તૈયાર માલનો છેવટનો સ્ટોક 24,000, એટલે કે 456,000 શું આવશે? કારખાના પડતર, ઠીક છે? ફક્ત ફરક કેટલો થયો? કારખાના પડતર સેમ જ આવી પણ પ્રાથમિક પડતર બદલાઈ ગયું, ઠીક છે? ત્યારે કઈ હતી, હમણાં કઈ અલગ છે, ઠીક છે? પણ કારખાના પડતર તો સેમ જ છે, ઠીક છે? ઓકે, તો દાખલો અહીંયા પૂરું થાય છે. કારખાના પડતર પ્રમાણે તમને કીધું હોય અર્ધ તૈયારમાં તો હંમેશા કારખાના ખર્ચા પછી જ લખવાનું, ખ્યાલ આવ્યો? ઠીક છે, તો મળીશું આગળના દાખલામાં, ઠીક છે? ગુડ બાય.